विद्यार्थी मित्रों आपनो धोरण 5 આપણી આજની ડેટ છે 21/1/2022 અને આપણો વિષય છે ગણિત અને આપણો અધૂરો ચેપ્ટર ચેપ્ટર નંબર 10 10મો અને 16મો ભાગ એમાં આપણે પ્રશ્ન નંબર 20 જોયો હતો કે કોષ્ટકની વિગત પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં આપણે પહેલા પેજનો જવાબ આપ્યો હતો એમાંથી કયા દેશનું નાણું ભારતીયમાં કઈ વધારે કિંમત ધરાવે છે અને ઓછી કિંમત ધરાવે છે એ બે આપણે તો થઈ ગયા હવે આપણે ત્રીજો દાખલો કરવાનો છે તો ત્રીજો દાખલાની રકમ શું છે તો કે સમીરના કાકા અમેરિકાથી તેના માટે ભેટ તરીકે 50 યુએસએ ડોલર મોકલે છે તો ભારતીય ચલણ પ્રમાણે તેની પાસે કેટલા રૂપિયા થાય તો આપણે શું કરવાનું છે તો કે અમેરિકાનું ચલણ પહેલા તો આપણે યુએસએ ડોલર જોવાનું છે યુએસએ એટલે કે અમેરિકા એ બેંક છે તો તેનો 1 ડોલર બરાબર આપણા 64.3 તો 1 યુએસ ડોલર બરાબર આપણે અહીંયા કેટલા રૂપિયા થાય તો કે 64.03 રૂપિયા તો 50 ડોલર બરાબર કેટલા તો આપણે ચોથી ગુણાકાર કરવાનો થાય તો આપણે શું કરવું પડે તો કે 64.03 અને એને ગુણ્યા 50 તો એનો શું જવાબ આવે આપણે ગુણાકાર પણ કરી શકીએ પણ આપણે આ ચેપ્ટર પૂરો કરવો છે તો તમે તમારી રીતે ગુણાકાર કરજો પ્રથમ કરાવી દો जीरो पात्र पंदर पंदर पात्र होली पड़ी एक पांच जीरो 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 एक एक पची चार पांच बीस 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 सून पची पड़ी बे पांच छत्रीस एकत्रीस अने बत्रीस पची जीरो ना तो जीरो जावे એટલે આપણે એટલે કરતા નથી હવે અહીં બે આંકડા પછી પોઈન્ટ છે તો બે આંકડા પછી પોઈન્ટ કરી દઈ તો આનો જવાબ શું મળશે આપણને તો કે 32 0 0 મૂકશું પછી 1 4 4 1 7 7
9.47 રૂપિયા તેની કિંમત થાય. હવે ત્રીજો દાખલો જો, પાંચમો એટલે ત્રીજો નહીં, તો પાંચમો શું છે? તો કે સંજયભાઈને 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે? તો આપણે પહેલા શું કરવું પડશે કે વોન એક વોન એટલે કેટલા રૂપિયા છે એ જોવા જવું પડશે. તો વોન ક્યાં છે એ પહેલા જોવું પડશે. વોન ક્યાંનું ચલણ છે? તો કે દક્ષિણ કોરિયાનું. હવે આપણે લખશું એક વોન બરાબર કેટલા રૂપિયા થાય? તો કે 0.06 રૂપિયા. તો 60 વોન બરાબર કેટલા રૂપિયા તો આપણે પાછા શું કરવું પડશે? સોરી, આપણે ઊંધું લઈ છે, આપણે વોન આપેલા છે, આપણને રૂપિયા આપેલા છે. તો આપણે અહીંયા એક આટલા 60 રૂપિયા બરાબર કેટલા વોન? તું જો મારી જેમ ભૂલ કરતા નહીં, 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે? તો 60 રૂપિયા બરાબર કેટલા વોન? તો આપણે આનો ભાગાકાર કરવાનો છે, ગુણાકાર કરવાનો થશે નહીં. તો એક ગુણ્યા 60 એના છેદમાં 0.06. હવે આપણે નામનો આમાં પણ એમ થાય કે આ તો અઘરું છે, તો આપણે શું કરીશું? પહેલાં રૂપિયાને પૈસામાં ફેરવી નાખવાનું. તો આપણે આ રૂપિયાને પૈસામાં ફેરશું, ફેરવશું તો શું થશે? કે એક વોન બરાબર 60 રૂપિયાના કેટલા પૈસા થશે? તો કે 6000. 6 ના 600 થાય, 60 ના 6000 થાય. તો આપણી પાસે 6000 પૈસા છે, તો એના આપણને કેટલા ગુણ મળશે? તો હવે આપણને ઈઝી લાગે, તો કે હા, તો કે 1 × 6000 એના છેદમાં 6. તો આપણે ખૂબ જ 1000 × 6 કરીએ, 1000 × 6 બરાબર 6000. તો 1000 × 1000 થાય, તેથી 1000. તો સંજયભાઈને કેટલા રૂપિયા મળે? તેથી સંજયભાઈને 1000 રૂપિયા મળે. ચલો લખી લેજો, બાકી રાખતા નહીં, બાકી તમે બહુ પાછળ લઈ જાશો, કેમ કે ઓનલાઈન ચાલુ રહેશે. તમને સાદી પછી હું પુરાવું છું, તમારે સાદી પછી હું પુરાવું, બાકી રહી જશે. તમને ક્લિયર દેખાય છે? તો હા, મોબાઈલમાં ક્લિયર દેખાય છે, બોર્ડ ઉપર લખેલું. ઓકે, હવે આને પછીનું છે કે દિલીપભાઈને 819 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? તો આપણે શું કરશું? તો અહીંયા લખ્યું 1 હોંગકોંગ ડોલર. હોંગકોંગ ડોલર આપણે કન્વર્ટ કરેલ છે, કેમ કે કેટલાના પણ ડોલર થતા છે, જેમ કે અમેરિકાનો પણ ડોલર થાય છે, ઓસ્ટ્રેલિયાનો ડોલર છે, સિંગાપુરનો ડોલર છે, અને હોંગકોંગનો પણ ડોલર છે. તો આપણે અહીંયા હોંગકોંગ ડોલરનું કીધું છે. 1 હોંગકોંગ ડોલર બરાબર કેટલા રૂપિયા થશે? તો કે 8.19. આ જવાબ
ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે તો આપણે શું જોવાનું છે તો કે સુરેશભાઈ છે જાપાનમાં કામ કરે છે દીપકભાઈ નેપાળ અને રાકેશભાઈ છે શ્રીલંકામાં કામ કરે છે તો આપણે એ રીતેનો દાખલો આપણે એમાં જોવું પડશે કોણ ક્યાં જોબ કરે છે તો જ આપણને એની સરખી રકમ મળી શકે ઓકે ટાઈમ જોઈ લો હું આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે બાય બાય.